જ્યારે શંકર નેત્રાલય ચેન્નાઈની વિઝિટ કરી અને ત્યાં જોઈને અમને એવું લાગ્યું કે ડૉક્ટર બદ્રીનાથજી, પદ્મશ્રી ડૉક્ટર SS બદ્રીનાથ, જેમણે બહુ જ સુંદર શંકર નેત્રાલય ચેન્નાઈમાં ઊભો કર્યું છે, આવું એક પણ સેન્ટર ગુજરાતમાં નહોતું. એટલે અમને એવું થયું કે આવું એક સેન્ટર આપણે જો ગુજરાતમાં ઊભું કરી શકીએ દૃષ્ટિ નેત્રાલયના નામે, તો કેવી રીતે સેન્ટર ખોલી શકાય ને શું શું કામ કરી શકે, એ પ્રેરણા અમને બંનેને ડૉક્ટર SS બદ્રીનાથ શંકર નેત્રાલય ચેન્નાઈથી મળી. ડૉક્ટર SS બદ્રીનાથજીએ બીજ વાવ્યું અને ગુરુજી શ્રી શ્રી રવિશંકરજીએ એણે કેવી રીતે પૂરું કરવું એ મને શીખવાડ્યું. મોતિયાનો બેકલોગ પડ્યો હતો જ્યારે અમે પાછા દાહોદની ધરતી પર આવ્યા, એટલે એ શંકર નેત્રાલય ચેન્નાઈ સાથે એક્ઝેક્ટલી મેચ કરી શકાય એવી તો પોસિબલ ના હોય, કારણ કે આ ટ્રાઇબલ એરિયા હતો અને ટ્રાઇબલ એરિયામાં કામ કેવી રીતે કરવું એ ધીમે ધીમે શીખતા ગયા. ચેલેન્જીસની વાત કરીએ તો એક તો તદ્દન અભણ પ્રજા, મોતિયો શું છે એ પણ નથી ખબર, ટ્રાઇબલ લોકો, અજ્ઞાનતા અને પૈસાનો અભાવ, એટલે એ બધાને કારણે પ્લસ સગવડનો અભાવ. અજ્ઞાનતાની સાથે સાથે સૌથી વધારે એક બીજી ચેલેન્જ અમારી પાસે હતી કે એ લોકો આંખની સારવારને પ્રાધાન્ય નહોતા આપતા. પહેલાં રોટી કપડાં મકાનમાંથી બહાર આવે ત્યારે આંખની દ્રષ્ટિની સારવાર માટે લાવીએ, એટલે અમે બહુ જ બધા અલગ અલગ એરિયામાં જઈને જાગૃતતા કરી. કારવા જોડતા ગયા અને એના માટે અમને એટલા બધા વોલેન્ટિયર્સ મળ્યા, એટલે આ ક્ષણે માત્ર બે જણ કાર્ય કરે છે એવું નહીં, સાથે જોડાયેલા બંનેના માતા પિતા, બંનેના ફેમિલી મેમ્બર્સથી લઈને બોર્ડ મેમ્બર્સ, અમારા ડૉક્ટર્સ, અમારા પેરામેડિક્સ, દાતાઓ, અને દાતા માત્ર પૈસાથી જ દાન આપે એવું નહીં, સમયનું દાન, શક્તિનું દાન, એમની કુશળતાનું, કાર્યદક્ષતાનું દાન, એ બધા દાન ભેગા થઈને, નાની નાની પાણીની ધારાઓ ભેગી થઈને દોધની શક્તિથી દ્રષ્ટિ નેત્રાલય અત્યાર સુધી આ રીતે બહાર પડ્યું. યંગ ડૉક્ટર્સ જે અમારી સાથે જોડાય છે એ લોકો નવી નવી ટેકનોલોજીથી ટ્રેન થાય અને એવી જાતની બધી ટ્રીટમેન્ટ મોડાલિટીઝ અવેલેબલ થાય કે જે નોર્મલી પહેલાં એના જે ટ્રીટેબલ હતી નહીં. તો જીનેટિક જીન થેરાપી અને બીજી બહુ બધી ટેકનોલોજી જે અત્યારે અવેલેબલ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેથી કરીને ફિલ્ડની અંદર ઓટોમેટિક સ્ક્રીનિંગ થાય, દર્દીઓ અહીં સુધી પહોંચે અને એમની ટ્રીટમેન્ટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના પ્રોટોકોલ્સથી થાય, ઘણા બધી બીજી હોસ્પિટલમાં લાગુ કરી શકીએ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નેટવર્કિંગથી બહુ જ બધા લોકોને આનો લાભ મળે આ ટેકનોલોજીનો, અને લોકોને ઓછામાં ઓછી તકલીફ ભોગવવી પડે એવી જાતની અપેક્ષા છે અને એવું ફ્યુચર પ્લાનિંગ કરવાની તૈયારી છે.
આંખના ડૉક્ટર નથી એ લોકો માટે હું એવું કહીશ, કમાવવું કશું જ ખોટું નથી. આપણે જે જોઈએ એ અર્ન કરો, પણ જીવનમાં ક્યાંક એક નાનો ખૂણો સેવાનો રાખજો.